ની ઇન્વેસ્ટિગેશન અલગ થયેલું છે પછી ત્રીજો મુદ્દો છે સાહેબ આવડી મોટી સભાનું આયોજન કરેલ છે તો આયોજન નાણાં ક્યાંથી આવ્યા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી એ સાહેબ કબજે કરેલી છે બીજું કે સાહેબ એમને કીધું કે હા છે જ સાહેબ કોલ ડિટેલ જૂનાગઢ વાળાને નંબર લઈ લીધો નંબર છે આ છે અહીંયા અહીંયા આયા પછી

છઠ્ઠી સાહેબ કે એમને જે જે મુદ્દા છે બતાવે કે સાતમી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે તો સાહેબ એમને એમને ખબર છે કેમ કે કે જ યુટ્યુબ ચેનલ ઉપર એમનો વિડીયો છે યુટ્યુબ ચેનલ છે સાહેબ એના સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી અને જે બી જે બી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે એના સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જયારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ છે એ સાહેબ જે ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જે ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ અને અને આરોપી સાહેબ એમના કબજામાં છે એટલે સાહેબ એક બે બે જજમેન્ટ જે સાહેબ જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે અગિયાર મુદ્દાઓનું ઓનરેબલ કોર્ટ ઇઝ અવેર ધીસ જજમેન્ટ સાહેબ ને સેકન્ડ જજમેન્ટ છે એ બી સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટનું છે સશીલા બેન કે ડોક્યુમેન્ટરી આધારિત હોય ને જ્યાં આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઇનને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ ના કરવા જોઈએ અને સવાલ સાહેબ રહ્યો બીજા બીજા એમને કીધું કે બીજા આરોપીની સાહેબ ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના એમાં સાહેબ મારું એક કહેવું છે

મે ઓર્ડર માં હા તો હું એ જ કહો સાહેબ કે અગાઉના દિવસના રિમાન્ડ આલ્યા છે એક ક્રાઇટેરિયા હાલના ને લાગુ પડે સાહેબ એનો રોલ હોય છે જેનો જેવો એટલે સાહેબ રિમાન્ડ ના મંજૂર કરવા જોઈએ સાહેબ ચાલો કહેવાનું છે બધું કેવાય ગયું

તો પછી હવે ઉત્તર પ્રદેશ ના જોડે શું તપાસ કરવાની છે તમારે કારણો તો બરાબર તમે જે શબ્દ બોલો એ મને વિચારી નાખો ઉત્તર પ્રદેશ વાળા કઈ બોલ્યા છે તો પછી જે બોલ્યા છે એની વાત કરો ને ફંડ ની વાત છે બરાબર છે કોલ ડિટેલ ની વાત બરાબર છે કે આ એકાઉન્ટ માં કોણ કોણ પૈસા આપે છે ફંડમાં શું કેવી રીતે આવે છે યુટ્યુબ માં કોઈ કોણ ચલાવે છે વોટ ઇઝ ધ પર્પઝ ક્યાંથી ચલાવે છે આ પેલા પણ કોઈ આવા વડકા ઉભાષણો છે કે કેમ એ બધું ડેટા એનાલિસિસ કરવું પડે એને જોડે રાખી ઓકે ચાલો બાકી બધા બહાર જાઓ મારે અહીં ઓર્ડર લખાવવો છે 15 મિનિટમાં આવી જશું અવાજ કર્યા વગર જોજો બાર માં હા તમારું નામ લખું સદન અવાજ નહીં જોઈએ ભાઈ